ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી તો જવાબમાં લખશું તુલસીદાસે રામચરિત માનસ અને વિનયપત્રિકા નામના ગ્રંથોની રચના કરી હતી ચોથો સવાલ છે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે તો જવાબમાં લખશું શીખોના પવિત્ર ગ્રંથ ગુરુગ્રંથ સાહિબમાં સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલ છે ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે ભારતમાં સુફી મત ફેલાવનાર સુફીસંત કોણ હતા તો જવાબમાં લખશો ભારતમાં સુફી મત ફેલાવનાર સુફીસંત મોઇનુદ્દીન ચિષ્ટી હતા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે માંગ્યા મુજબ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તેમાં પેલું છે ટૂંક નોંધ લખો સુફી આંદોલન તો જવાબમાં લખશું સુફી આંદોલન એ ભારતમાં મધ્યયુગ દરમિયાન થયેલા ધાર્મિક આંદોલનો પૈકીનું એક મહત્વનું આંદોલન હતું સુફી આંદોલન એ ભારતનું ધાર્મિક અને સામાજિક આંદોલન હતું તેણે દેશમાં હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો હતો ભારતમાં સુફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી પેલું ચિશ્તી બીજું સુહરાવદ્દી ત્રીજું કાદરી અને ચોથું નક્ષબંધી સુફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવદ્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરા સ્થાપિત કરી હતી મોઈનુદ્દીન ચિશ્તીએ અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી તે કોમી એકતાનું એક ઉમદા દ્રષ્ટાંત છે મોઈનુદ્દીન ચિશ્તીના અવસાન પછી તેઓ મહાન સુફી સંત તરીકે ખૂબ પ્રખ્યાત થયા હતા મોહિનુદ્દીન ચિશ્તી ઉપરાંત કુટુબુદ્દીન બખ્તિયાર બાબા ફરીદુદ્દીન ગજ એ શકર નિઝામુદ્દીન ઓલિયા ખ્વાજા બક્કી બિલ્લા શેખ અહમદ સરહિંદી વગેરે ગણના પાત્ર સુફી સંતો હતા દક્ષિણ ભારતમાં શેખ બુહરાનુદ્દીન નામના એક ગરીબ લોકપ્રિય સુફી સંત થઈ ગયા ત્યારબાદ તેમાં બીજો સવાલ છે ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય થયું હતું તો જવાબમાં લખશું ભક્તિ આંદોલનને લીધે સમાજમાં પ્રવર્તતા નીચના ભેદભાવો વહેમો અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો પર ગાઢ અસર થઈ તેથી સમાજમાં આ બાબતોનું પ્રમાણ ઘટ્યું સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા ઈશ્વર બધાનો છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દ્રઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો ઓછા થયા દરેક સંતે સંભાવ સદાચાર અને ભાઈચારાનો સંદેશો આપ્યો જે લોકોને ખૂબ ગમી ગયો બધા સંતો આચાર્યો અને વિચારકોએ સરળ લોકભાષામાં ઉપદેશ આપ્યો વળી તેમણે લોકભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી હતી જે લોકોને સમજાવવામાં ખૂબ જ સરળ બન્યું હતું એ સાહિત્યની જન સમાજ પર ગાઢ અસર થઈ હતી ઉપરુક્ત કારણોને લીધે ભક્તિ આંદોલન ખૂબ લોકપ્રિય બન્યું હતું ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો તો જવાબમાં લખશું સંત જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો તેમણે માત્ર પંદર વર્ષની ઉંમરે મરાઠી ભાષામાં ભગવદ્ ગીતા પર ટીકા વિવેચન જ્ઞાનેશ્વરી લખી હતી તેઓ મહારાષ્ટ્રના મહાન સંત હતા જ્ઞાન યોગ અને ભક્તિ દ્વારા તેમણે અધ્યટની ભાવના લોકો સુધી પહોંચાડી હતી નામદેવ યુવાનીમાં અર્ધ ધર્મનું કરતા હતા પરંતુ સત્ય સમાજમાં તેઓ ધર્મના માર્ગે વળ્યા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા તેમણે ઉચ્ચ નીચના અને નાત જાતના ભેદભાવો વિરોધ કર્યો હતો તેઓ સૌને સમાન માનતા હતા તુકારા મહારાષ્ટ્રના સંત કવિ છે તેમણે અભંગો રચ્યા હતા જે ખૂબ જાણીતા થયેલા છે સમર્થ ગુરુ રામદાસ છત્રપતિ શિવાજીના ગુરુ હતા તેમણે દાસબોધ નામના ગ્રંથ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો હતો તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપો તો જવાબમાં લખશું સંત કબીર પ્રસિદ્ધ સંત રામાનંદના શિષ્ય હતા તે ગૃહસ્થી હતા અને વણકનનો વ્યવસાય કરતા હતા તે ભણ્યા ન હતા છતાં સાધુ સંતો અને ફકીરો સાથે સત્સંગ કરીને તેમણે જ્ઞાન મેળવ્યું હતું એ જ્ઞાનના આધારે તેમણે પદો અને સાખીઓ રચ્યા હતા બીજક તેમનો કાવ્ય સંગ્રહ છે તેમની કવિતાઓનો સમાવેશ શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં થયેલો છે સંત કબીરના મતે સર્વોચ્ચ ઈશ્વર એક જ છે તેને સાહિબ અલ્લાહ ખુદા રામ રહીમ ગોવિંદ બ્રહ્મ વગેરે જુદા જુદા નામ આપવામાં આવ્યા છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ઓ નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો તેમાં પેલું છે ગુરુ નાનક કઈ શાખાના સંત હતા તો જવાબમાં આવશે વિકલ્પ સી નિગુણ ત્યારબાદ તેમાં બીજું છે જ્ઞાનેશ્વર ભગવદ્ગીતા ઉપર લખેલ ટીકા ક્યાં નામે ઓળખાય છે તો જવાબમાં આવશે વિકલ્પ એ બીજક ત્યારબાદ તેમાં ત્રીજું છે મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે તો જવાબમાં આવશે વિકલ્પ ડી તુકારામ ત્યારબાદ ચોથું છે ભારતમાં સુફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી તો જવાબમાં આવશે વિકલ્પ ડી ચાર ત્યારબાદ તેમાં બ છે મને ઓળખો તેમાં પેલું છે મારા ગુરુ સમર્થ રામદાસ હતા તો જવાબમાં આવશે શિવાજી બીજું છે હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું તો જવાબમાં આવશે વિઢોબા મંદિર ત્રીજું છે અજમેરમાં ચિષ્ટી પરંપરાની સ્થાપના કરનાર હું હતો તો જવાબમાં આવશે મોઈન ઉદ્દીન તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો